જય માતાજી મિત્રો નમસ્કાર આપ બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકસો એકથી એકસો પચાસ જેના પ્રશ્નો જોઈએ કરંટ અફેર જાન્યુઆરી મંથ બે હજાર એકવીસ પ્રથમ પ્રશ્નો છે એકસો એક તાજેતરના રિપોર્ટ પ્રમાણે વિશ્વની નંબર વન સ સહકારી મંડળી કઈ છે તો ઇફકો મંડળી છે ઇફકોનું પૂરું નામ શું છે તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ છે એકસો ત્રણ પ્રશ્ન એકસો ત્રણ વર્લ્ડ માઇગ્રેટ રિપોર્ટમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો કે ભારત દેશ છે મિત્રો એકસો ચાર એક્સ ડેઝર્ટ નાઇટ યુદ્ધાભ્યાસ કયા બે દેશો વચ્ચે યોજાયો હતો તો કે ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રો એકસો ચાર એકસો પાંચમો પ્રશ્ન અમેરિકાના છેતાલીસમાં રાષ્ટ્રપતિ કોણ બન્યા તો કે જો બાઇડન અને પિસ્તાલીસમાં કોણ હતા કે ટ્રમ્પ હતા એકસો છ ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટનું નવું નામ શું રાખ્યું છે તો કે કમલમ એકસો સાત પ્રધાનમંત્રી સોમનાથ ટ્રસ્ટના કેટલામાં ચેરમેન બન્યા તો કે સાતમાં સાતમા ચેરમેન બન્યા કોણ તો કે પ્રધાનમંત્રી પીએમ મોદી એકસો આઠમા પ્રશ્ન રક્ષિતા શું છે રક્ષિતા છે તો કે બાઇક એમ્બ્યુલન્સ એ રક્ષિતા છે તો કે રક્ષિતાનું નિર્માણ કોને કર્યું બીજો પ્રશ્ન છે બાઇક એમ્બ્યુલન્સ રક્ષિતાનું નિર્માણ કોને કર્યું તો કે DRDO એ એકસો દસ સરકારે સુભાષચંદ્ર બોઝની જયંતિને કયા દિવસ તરીકે ઉજવાની જાહેરાત કરી છે તો કે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવાની જાહેરાત કરી છે એકસો અગિયાર તાજેતરમાં સ્કોટ ચેલેન્જ એવોર્ડ કોને મળ્યો છે તાજેતરમાં સ્કોટ ચેલેન્જ એવોર્ડ અર્જુન મુંડાને મળેલો છે એકસો બાર અમદાવાદ અને સુરત મેટ્રોના નિર્માણનો શુભારંભ કોને કરાવ્યો તો કે પ્રધાનમંત્રીએ કરાવેલો છે એકસો તેર સક્ષમ નામનું જનજાગૃતિ અભિયાન કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે સક્ષમ નામનું જનજાગૃતિ અભિયાન કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે તો કે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય એકસો ચૌદ સક્ષમનું પૂરું નામ જણાવો સક્ષમનું પૂરું નામ જણાવો સંરક્ષણ ક્ષમતા મહોત્સવ પૂરું નામ છે એકસો પંદરમો પ્રશ્ન તાજેતરમાં કેટલો કેટલામાં એનડીઆરએફ દિવસ ઉજવાય છે તો કે સોળમો એકસો સોળમો પ્રશ્ન ગુલામ મુસ્તફા ખાન જેમનું તાજેતરમાં નિધન થયું છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા કોઈ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા હતા એકસો સત્તરમો પ્રશ્ન ઇન્ડિયન પર્સનાલિટી એવોર્ડ કોને મળ્યો ઇન્ડિયન પર્સનાલિટી એવોર્ડ વિશ્વજીત ચેટર્જીને મળેલો છે એકસો અઢારમો પ્રશ્ન છે કઈ બેંકે વેલનેસ થીમ આધારિત કાર્ડની શરૂઆત કરી છે તો કે યસ બેંકે કઈ બેંકે વેલનેસ થીમ આધારિત કાર્ડની શરૂઆત કરી છે યસ બેંકે ઓગણીસ મો પ્રશ્ન છે એકસો ઓગણીસ પ્રશ્ન ભારત બાયોટેક ક્યાં આવેલ છે ભારત બાયોટેક ક્યાં આવેલ છે તો કે હૈદરાબાદ આવ્યું છે ભારત બાયોટેક ક્યાં આવેલ તો કે હૈદરાબાદ એકસો પ્રશ્ન તો ભારતીય આર્મી દિવસ પંદરમી જાન્યુઆરી ઉજવાય છે ક્યારે ઉજવાય છે તો પંદરમી જાન્યુઆરી ઉજવાય છે એકસો એકવીસનો પ્રશ્ન બે હજાર એકવીસમાં કેટલામો આર્મી દિવસ ઉજવાશે ઉજવાયો તો કે સેવન્ટી થ્રી પ્રજાસત્તાક દિવસ તો કે બોતેરમો એકસો બાવીસમો પ્રશ્ન બ્રેક આઉટ ઇકોનોમીમાં ભારતનો ક્રમ શું છે તો કે ચારમો એકસો ત્રેવીસમો પ્રશ્ન ગુજરાતમાં કઈ જગ્યાએ સ્પોર્ટ મ્યુઝિયમ બનાવે છે જામનગરમાં તો કે ક્યું તો કરણજીત રામ એકસો ચોવીસમો પ્રશ્ન ભારતની ડબલ ફિશ હુક યોજના દેશથી પ્રવાહિત છે કયા દેશથી પ્રવાહિત છે તો કે ભારતની ડબલ ફિશ હુક યોજના અમેરિકા દેશથી પ્રવાહિત છે એકસો પચીસમો પ્રશ્ન ભારતમાં કઈ વેક્સિન કંપનીએ દર્દીને આ અડસર થાય તો વળતર આપવાની જાહેરાત કરી છે અથવા ભારતની બાયોટેક કંપનીએ આડઅસર થાય દર્દીને તો વળતર આપવાની જાહેરાત કરી છે એકસો ચોવીસમાં પ્રશ્ન બાયોટેક ભારત બાયોટેકની વેક્સિનનું નામ શું છે તો કે વેક્સિન છે કોવેક્સિન એ બાયોટેક કંપનીનું છે અને કોવિશિલ્ડ એ સીરમ કંપનીનું છે એકસો સત્યાવીસમાં પ્રશ્ન ex desert night યુદ્ધાભ્યાસ ક્યાં યોજાયો કે જોધપુર જોધપુર યોજાયેલો હતો ભારતમાં અને એવું પૂછેલો ex desert night યુદ્ધાભ્યાસ કયા દેશ સાથે તો કે ભારત ને ફ્રાંસ એકસો અઠ્યાવીસ મો પ્રશ્ન one school one IAS યોજના કયા રાજ્યની છે તો કેરળની ની એકસો ઓગણત્રીસ મો પ્રશ્ન ગુલામ મુસ્તફા ખાન કયા ઘરાના સાથે સંકળાયેલા હતા તો કે રામપુર સહસ્વાન સાથે સંકળાયેલા હતા એકસો ત્રીસમો પ્રશ્ન તાજેતરમાં કોને ચીફ ઓફ સ્ટાફ કોમ કોમેન્ડેશન તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે તો કે અમરેશ ચૌધરીની એકસો એકત્રીસમો પ્રશ્ન world વર્લ્ડ હેલ્થ ના કારોબારી બોર્ડના અધ્યક્ષપદે કોની નિમણૂક થઈ ડૉક્ટર હર્ષવર્ધનની થઈ એકસો બત્રીસમો પ્રશ્ન છે ગ્લોબલ હાઈપર ઇન્ડેક્સમાં ભારતનો કેટલામાં ક્રમે છે તો કે ચોથા ગ્લોબલ હેડ પાવર ઇન્ડેક્સ જી માં ભારત કેટલા સ્થાને છે તો કે ચોથા સ્થાને છે એકસો તેત્રીસનો પ્રશ્ન છે ભારતની સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં બનશે તો કે સાણંદમાં અમદાવાદ જિલ્લા સાણંદમાં તાજેતરમાં ટીસીના સીએમડી કોણ બન્યા સંજય કુમાર બન્યા છે તાજેતરમાં કેટલામય ભારત ડિજિટલ સમિટ યોજાય તો કે પંદરમી ડિજિટલ સમિટ ઉજવે ભારત એકસો છત્રીસનો પ્રશ્ન છે તાજેતરમાં સુભાષચંદ્ર બોઝની કેટલામાં જન્મજયંતિ ઉજવાય તો એકસો પચીસ એકસો પચીસમી એકસો પ્રશ્ન છે એઇમ્સ રાજકોટનું ઉદ્ઘાટન કોણે કર્યું પ્રધાનમંત્રી પીએમ મોદી એકસો અડત્રીસનો પ્રશ્ન છે ગુજરાતના રૂફટોફ પ્રોજેક્ટની ક્ષમતા કેટલી છે તો કે આઠસો સાસઠ મેગાવોટ એકસો ઓગણચાળીસમાં પ્રશ્ન છે ગુજરાતની કુલ સ્થાપના સ્થાપિત ઉર્જા ક્ષમતાનો કેટલા ટકા રી રિન્યુએબલ એનર્જી ઉપયોગ કરે છે તો કે સાડત્રીસ ટકા ગુજરાતની કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતાનો કેટલા ટકા રિન્યુએબલ એનર્જી ઉપયોગ કરે છે તો કે સાડત્રીસ ટકા એકસો ચાલીસમાં પ્રશ્ન છે વીજ કંપનીઓ માટે હવે પ્રતિ મેગાવોટ કેટલી ડિપોઝિટ કરવામાં આવશે તો કે પાંચ લાખ એકસો એકતાલીસનો પ્રશ્ન છે જાન્યુઆરી પહેલા વીજ કંપનીઓ માટે પ્રતિ મેગાવોટ કેટલી ડિપોઝિટ કરવી પડતી હતી પચીસ સપ્તક સમારોહ ઓનલાઈન યોજાયો કેટલામાં સપ્તક સમારોહ ઓનલાઈન યોજાયો હતો કે એકતાલીસ મો એકસો તેતાલીસ મો પ્રશ્ન છે ઓપરેશન મેઘદૂત સાથે સંકળાયેલા કયા વ્યક્તિનું તાજેતરમાં નિધન થયું હતું કે કર્નલ નરેન્દ્ર કુમાર ઓપરેશન મેઘદૂત સાથે સંકળાયેલા હતા કોને સાથે સંકળાયેલા હતા તો કે ઓપરેશન મેઘદૂત સાથે કોણ સંકળાયેલું હતું તો કે કર્નલ નરેન્દ્રકુમાર એકસો ચુમ્માલીસમાં એફિડેવિટ કરવાની સત્તા હવે ગ્રામ પંચાયત કક્ષાએ કોને અપાય છે તાલાટીકા મંત્રીને એફિડેવિટ કરવાની સત્તા અપાય છે એકસો પિસ્તાલીસમાં પ્રશ્ન છે ડીઆરડીઓના સાયન્ટિસ્ટ ઓફ ધ ઇયર તરીકે કોને પસંદ થઈ છે તો કે હેમંતકુમાર પાંડેની ડીઆરડીઓના સાયન્ટિસ્ટ ઓફ ધ ઇયર તરીકે પસંદગી થઈ છે હેમંતકુમાર પાંડે એકસો છેતાલીસ વિશ્વ કુસ્તી ચેમ્પિયન બે હજાર વીસ ક્યાં યોજાઈ હતી તો કે સર્બિયામાં વિશ્વ કું વિશ્વ કુસ્તી ચેમ્પિયન બે હજાર હાજરમાં યોજાઈ હતી એકસો સુડતાલીસ નો પ્રશ્ન છે વિશ્વ કુસ્તી ચેમ્પિયન બે હાજર વીસમાં સિલ્વર મેડલ કોને જીત્યો તો કે અંશુ મલિકે અંશુ મલિકે વિશ્વ કુસ્તી ચેમ્પિયનમાં બે હાજર વીસમાં સિલ્વર મેડલ જીત્યો હતો ક્યાં યોજાય તો કે સર્બિયામાં ભારતમાંથી સિલ્વર મેડલ કોને જીત્યો

તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલા બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું તો કે બે દસ ઈ લોકાર્પણ કર્યું બસ દસ બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું એકસો પચાસમાં પ્રશ્ન છે ભારતનું સૌથી લાંબુ સિગ્નેચર બ્રિજ ક્યાં બને છે ભારતનું સૌથી લાંબુ સિગ્નેચર બ્રિજ ક્યાં બને છે તો કે બે દ્વારકા જામનગર જિલ્લામાં દેવમી દ્વારકા સોરી એકસો એકાવનનો પ્રશ્ન છે રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો કે સુનીત શર્મા રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ તો કે સુનીત શર્મા એકસો બાવનનો પ્રશ્ન છે ભારતનો પ્રથમ ઇથેનોલ પ્લાન્ટ કયા રાજ્યમાં બનશે ભારતનો પ્રથમ ઇથેનોલ પ્લાન્ટ કયા બનશે તો કે છત્તીસગઢમાં ક્યાં બનશે તો કે છત્તીસગઢમાં કરપ્શન પર્સન્ટેજ પર્સન્ટ ઇન્ડેક્સ ભારતનો ક્રમ કેટલામાં છે તો છ્યાસીમાં કરપ્શન પર્સન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામાં છે તો કે છ્યાસીનો ક્રમ છે કઈ કંપનીએ ભારતમાં સૌ પ્રથમ વખત ફાઇવ જી ઇન્ટરનેટનું પરીક્ષણ કર્યું છે પરીક્ષણ કર્યું હતું કે એરટેલ કઈ કંપનીએ ભારતમાં સૌપ્રથમ ફાઇવ જી ઇન્ટરનેટનું પરીક્ષણ કર્યું હતું એરટેલ એકસો પંચાવનમાં એકસો પંચાવન કયા રાજ્યે શગુન યોજના શરૂ કરી છે કયા રાજ્ય શગુન યોજના શરૂ કરી કે પંજાબ રાજ્યે શગુન યોજનાની શરૂઆત કરી છે છપ્પનમાં પ્રશ્ન છે પ્રજાસત્તાક દિન બે હજાર એકવીસની પરિડમાં કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ એવોર્ડ મળ્યો ઉત્તર પ્રદેશ ભારતની સૌથી મોટી નૂર ટ્રેન નું નામ શું શું તો કે વાસુકી નામ છે એકસો અઠાણું પ્રશ્ન છે ગુજરાત સરકારે કયા સાહિત્યકારની જન્મજયંતિ ઉજવ સમિતિની રચના કરી તો કે ઝવેરચંદ મેઘાણી સમિતિની રચના કરી ગુજરાત સરકાર સાહિત્યકારની જયંતિ ઉજવવા માટે ઝવેરચંદ મેઘાણી સમિતિની રચના કરી છે એકસો ઓગણસાઠમાં પ્રશ્ન નેશનલ બેસ્ટ ઇલેક્શન પ્રેક્ટિસ બે હજાર વીસ એવોર્ડ કોને મળ્યો છે તો કયો એવોર્ડ મળ્યો છે તો કે નેશનલ બેસ્ટ ઇલેક્શન પ્રેક્ટિસ બે હજાર વીસ એવોર્ડ મેઘાલયને મળ્યો છે એકસો સાઠમા પ્રશ્ન છે દેશની પ્રથમ ડોર ટુ ડોર લગેજ પાર્સલ સેવા કયા રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે તો અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે એકસો એકસઠ દ્વારા આકાશ એન્જિનનું સફળ પરીક્ષણ કરાયું આકાશ એન્જિનનું સફળ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરાયું છે એકસો બાસઠમાં પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય કસ્ટમર ડે આંતરરાષ્ટ્રીય કસ્ટમર ડેની કયા દિવસે તો કે છવ્વીસ જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી કસ્ટમર દિવસ તરીકે ઉજવાય છે એકસો ત્રેસઠ કઈ કંપનીએ ફાલ્કન રોકેટ દ્વારા એકસો તેતાલીસ ઉપગ્રહોનું લોન્ચિંગ કર્યું ફાલ્કન રોકેટ દ્વારા એકસો તેતાલીસ ઉપગ્રહનું લોન્ચિંગ કર્યું તો કે સ્પેસ એક્સ એકસો સોસઠમાં ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ભારતનો ક્રમ કેટલા મો છે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ભારતનો ક્રમ કેટલા મો છે તો કે સાતમો ક્રમ છે એકસો સાસઠ નો પ્રશ્ન છે પંખ અભિયાન ક્યાં રાજ્ય શરૂ પંખ અભિયાન મધ્યપ્રદેશ રાજ્ય શરૂ છે પંખ અભિયાન પંખ અભિયાન મધ્યપ્રદેશ સરકારે શરૂ કર્યું છે એકસો સડસઠમાં પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝ કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે બે હજાર એકવીસ માં એકસો ઓગણીસ વ્યક્તિઓને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે એકસો ઓગણસિત્તેર નો પ્રશ્ન છે રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે પચીસ જાન્યુઆરી અને કસ્ટમર દિવસ તરીકે છવ્વીસ જાન્યુઆરી એકસો સિત્તેરમાં પ્રશ્ન છે કયા રાજ્ય જેલને પર્યટન તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે કયા રાજ્ય જેલને પર્યટન તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે પર્યટન જેલને ફરવાનું સ્થળ તરીકે મહારાષ્ટ્રને વા અલગ વિચાર કર્યો છે કયા રાજ્ય જેલને પર્યટન તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે તો કે મહારાષ્ટ્ર રાજ્યએ એકસો એકતાલીસ મો પ્રશ્ન છે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવાયો તો કે ના નવાધ્યક્ષ બીસીસીસી ના નવા અધ્યક્ષ કોણ છે તો કે ગીતા મિત્તલ ગીતા મિત્તલ એ નવા અધ્યક્ષ છે કેટલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાયો છે તો કે અગિયારમાં એકસો ચુમ્મોતેરમાં ગુજરાતના કેટલા પોલીસ ને રાષ્ટ્રીય પોલીસ ચંદ્રક મળ્યો છે તો કે પોલીસ ને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ચોવીસ જાન્યુઆરી બિઝનેસ સ્ટાન્ડર્ડ એવોર્ડ બેંક ઓફ ધ યર કોને મળ્યો છે તો કે શ્યામ નિવાસન ગુજરાતમાં કઈ જગ્યાએ ઇકો બ્રીફ પાર્કનું નિર્માણ થાય છે તો કે ભાવનગરમાં ઓપરેશન સરદ કોને શરૂ કર્યું ઓપરેશન સરદ કોને શરૂ કર્યું તો કે બીએસએફ કર્યું છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના નવા સી કોણ બન્યા હતો કે જે વેંગટરમ જે વેંગટરમણ બન્યા છે એકસો એસી માં તાજેતરમાં કેટલામાં પ્રજાસત્તાક દિન ઉજવાયો તો કે બોતેરમાં કેન્દ્ર સરકાર સુભાષચંદ્ર બોઝની યાદમાં કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો કે એકસો પચીસ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો કોની યાદમાં સુભાષચંદ્ર બોઝની યાદમાં राष्ट्रीय बालिका दिवस तरीके चौबीस जानुआरी राष्ट्रीय बालिका दिवस निमित्ते क्या राज्य में सृष्टि गोस्वामी एक दिवस मुख्यमंत्री बनाव्या बनाया तो उत्तराखंड में उत्तराखंड में उत्तराखंड राज्य में राष्ट्रीय बालिका दिवस तरीके चौबीस जनवरी में एक दिवस पूरता सृष्टि गोस्वामी ने मुख्यमंत्री बनाया तो क्या राज्य में तो उत्तराखंड में कोने बनाया तो सृष्टि गोस्वामी ने ક્યારે બનાવ્યો ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ દરમિયાન કોના દ્વારા સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પરીક્ષણ કરાયું તો ડીઆરડીઓ દ્વારા સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું સફળ પરીક્ષણ કરાયું તો ડીઆરડીઓનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ડીઆરડીઓનું મુખ્ય મથક છે દિલ્હી શ્રમશક્તિ પોર્ટલ કોણે લોન્ચ કર્યું શ્રમશક્તિ પોર્ટલ કોણે લોન્ચ કર્યું શ્રમશક્તિ પોર્ટલ અર્જુન મુંડાએ લોન્ચ કર્યું છે યુનિયન બજેટ મોબાઈલ એપ કોણે લોન્ચ કરી તો કે નાણા મંત્રાલય નાણા મંત્રીએ યુનિયન બજેટ મોબાઈલ એપ કોણે લોન્ચ કરી તો કે નાણાં મંત્રી નાણાં મંત્રી કોણ છે તો કે સીતારમણ છે હાલમાં ભારતના નાણાં મંત્રી કોણ છે હાલમાં ભારતના નાણા મંત્રી કોણ છે તો કે નિર્મલા સીતારમણ છે એકસો નેવ્યાસીમાં તાજેતરમાં અમદાવાદમાં ફોરલેન રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કોણે કર્યું તાજેતરમાં અમદાવાદમાં ફોર લેન રેલવેનું નું રેલવે ઓવરબ્રિજ ઉદ્ઘાટન અમિત શાહે કર્યું છે 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 શાના માટે માટે તો કોરોના ડીસી જેઆઈ નું પૂરું નામ શું છે તો કે ડીસી જેઆઈ નું પૂરું નામ છે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એકસો બાણુ પ્રશ્ન છે એશિયા પેસિફિક પર્સનલ હેલ્થ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ દસમો છે કેટલામો કે દસમો એકસો ત્રાણુંમાં પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યમાં બોટ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે બોટ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે તો કે પશ્ચિમ બંગાળમાં એકસો ચોરાણુંમાં કોરોના વાયરસ પરફોર્મન્સ ઇન્ડેક્સ ભારતના કેટલા સ્થાને છે તો કે સોર્યાશી સોરી માં કોરોના વાયરસ પરફોર્મન્સ ઇન્ડેક્સ ભારત એકત્રીસ જાન્યુઆરી દરમિયાન શહીદ દિવસ તરીકે ત્રીસ જાન્યુઆરી એકસો સત્તાણું પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ ને સલામત સંચાલન બદલ એવોર્ડ અપાયો હતો તો કે ગુજરાત રાજ્યને એકસો અઠાણું પ્રશ્ન છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ કોણ પ્રકાશિત કરે છે આઈએમએફ પ્રકાશિત કરે છે આંતરરાષ્ટ્રીય કરપ્શન ઇન્ડેક્સ કઈ સંસ્થા બહાર પાડે છે આંતરરાષ્ટ્રીય કરપ્શન ઇન્ડેક્સ કઈ સંસ્થા બહાર પાડે છે તો કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કરપ્શન ઇન્ડેક્સ બહાર પાડે છે લાસ્ટ પ્રશ્ન છે ક્લાઇમેટ एडप्टेशन समिट बे एक क्या देश में योजाए तो कि नेधरलैंड में योजाए तो कि कई समिट क्लाइमेट एडप्टेशन समिट बजार एक क्या है जो है तो कि नेधरलैंड में से मित्रों मित्रोंडियो पसंद आयो हो मित्रों मित्रो। तो लाइक करो शेयर करो सब्सक्राइब करो ना भूलता नहीं धन्यवाद भूल चूको तो माफ करजो ने ध्यान दौर जो जय माताजी